હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. મજામાં? તો ભાઈ, આજે વૃષ્ટિબેન બનાવે છે. બેન શું બનાવે છે? બધા થેપલાનો લોટ બાંધે છે. ગઈકાલે પરોઠાનો લોટ બાંધતી હતી, આજે થેપલાનો લોટ બાંધે. રોજ ઉઠીને જોઈએ ને તો વૃષ્ટિ લોટ જ બાંધતી હોય. અને ચા અત્યારે ઉકળવાની સખત તૈયારીમાં છે. અને ગઈકાલ તો આ લોકોએ મને બહાર જ ના જવા દીધો, ખવડાઈ ખવડાઈને. બહુ અન્યાય કરી નાખે મારી જોડે. નતું ખાવાનું ખવડાઈ ગયું. મેં ગઈકાલ ના કીધું કે આજે મને કંટ્રોલ નથી, આમ ઇન્દ્રિયો કાબુમાં નથી, એવું બોલ્યો તો. એટલે ઘણી વાર એવું થાય કે ઇન્દ્રિયો કાબુમાં નથી, એટલે આ લાલચ આપો ને એટલે એમાં ફોર્સ કરવાની જરૂર ના હોય. એટલે ઇનડાયરેક્ટલી કે ભાઈ લાલચ નથી આપતો. આપીથી બોલ્યો, ખોટું બોલવું નહીં, બોલવા દેવું નહીં. એક મિનિટ, હલો, તમને શું કીધું તું? યાદ કરો જરાક, બેક રિવાઇન્ડ, રિવાઇન્ડ કરો જરા. શું કરું? હા, શું વાત થઈ હતી આપણી? શું વાત થઈ? મેં તમને ચોખ્ખું કીધું તું, તમને કોઈ જ ફોર્સ નથી. ખાવું હોય તો ખાવ, ના ખાવું હોય તો તમારી મરજી. હા, એની જગ્યાએ હું હોઉં ને તો એમ જ કહું કે ભાઈ, આપણે ડિસાઈડ થયું છે કે નથી ખાવાનું તો નહીં જ ખાવાનું, તો ચલો તમે તમારે જ્યાં બી જવાનું છે ત્યાં જતા રહો. એમ એવું કહેવાય? હા, કે ભાઈ ના ના, રિવાજ તારે સહેજ પહેલા. એમ સેન્ડવીચ જેવી મેંદાવાળી વસ્તુ મને ખવડાવે અને માણસ જોઈએ કે સામે વાળો આમ ખાવા પીવાનો શોખીન હોય, તમે બતાવી દો એને, એને પછી લલચાવો. વૃષ્ટિ કે આટલું બધું બનાવ્યું છે, પછી મન થાય વેસ્ટ જાય. હા, પેલેથી તારા ધ્યાનમાં નથી એટલે આવું થઈ જાય. એટલે આમ ઘણી વાર એમ થાય, અરે યાર, એમ એમ કઈ સારું બી ના કહી શકાય, ના ખરાબ બી કહી શકાય, આવી હાલત. આમે આમે તમને દર વખતે એવું જ થાય છે, ખાતા પહેલા તો આમ મજા બધી પોતે લઈ લે, ટેસ્ટ ને આમ ઇન્દ્રિયો ને સ્વાદ ની ઇન્દ્રિયો ને તો એવું આમ હાશ કરાવી દે ને. પણ એ હાશ કરાવ્યા પછી જે ગાળો બોલવાનું ચાલુ કરે, ગાળો ના કહેવાય, ખરાબ કે વસ્તુ થઈ ગાળો નહીં, પણ એ મતલબ કે એ બાબત ઉપર ક્રિટિસાઇઝ કરવો. ગાળો એ શબ્દ જ ખરાબ છે, એટલે ગાળો નથી બોલ્યો, હું વસ્તુને ક્રિટિસાઇઝ કરું છું. ધેટ મીન્સ કે તમે સારી ભાષામાં કે ભાઈ આપણે ના ખાઈ શકીએ અમુક લોકોના કારણોથી. ક્યારેક આમાં ઉતરે છે, ઘણી વાર એવું થાય, ખબર પડે છે. બાકી સુમડીમાં તો રોજ આવું થાય છે. કેવી વાતો કરે છે, સુમડીમાં રોજ આવું થાય. રાત્રે ચલો એટલું ખાધું છે પચાવવા માટે ચાલી. હવે ચાલ્યા ચાલે 10-15 મિનિટ થઈ, બહુ બધા લોકો આવ્યા મળવા માટે, વાતો વાતો વાતો, પછી ઘરે આવી ગયા. એટલે જે મોટો સાથે નીચે ઉતર્યા હતા એવું કઈ થયું નહીં. વાત છે આ તો. અત્યારે વાગ્યા છે 7:15 અને અત્યારે ગરમી છે, 42 ડિગ્રી ગરમી છે ભાઈ, સખત તાપમાન યાર.
જોરદાર. પણ દ્વારકામાં બહુ જ ઓછું છે, દ્વારકામાં ખાલી 32 જ છે, મેક્સિમમ 32 છે અને મિનિમમ ઓછામાં ઓછું 29 ડિગ્રી છે, તો બેસ્ટ. અને હવે થોડા જ દિવસોમાં બસ આવતા બુધવારે અમે દ્વારકામાં હઈશું. યસ, મજા આવશે. તો અમે દ્વારકા આવવાના છે, જે પણ દ્વારકાના હોય તો કમેન્ટ કરીને કહેજો, તો જો મેળ પડશે તો ડેફિનેટલી આપણે મળીશું. અને અને અત્યારે જો હજી ભાઈ ઇલેક્શન પતી ગયું, પણ અમારા બ્લોકના અમારી સોસાયટીના દરેક ટેરેસ પર ભાજપનો ઝંડો ફરકે છે અને 16 બ્લોકમાં આવી રીતે ફરકે છે. છોકરાઓ બધા નીચે રમરમાટ રમે છે, મસ્ત વેકેશન વેકેશન વેકેશન. અને અત્યારે તો બધી હોટેલ એટલી ભાવ એટલા વધાર્યા છે ને બધાએ, કારણ કે પહેલાં શું હતું કે વીકેન્ડમાં તમારા હોટલના ભાવ આસમાને હોય, પણ હવે હમણાં વેકેશન છે એટલે બધા જ દિવસ સરખા જ હોય, એમાં વીકેન્ડ વીકેન્ડ નડે જ નહીં કંઈ, એટલે બધા જ દિવસમાં પ્રાઇસ એકદમ હાઈ જ હોય આ લોકોની. એટલે કયા દિવસે બુક કરાવવું ને ખબર જ ના પડે આપણને. એમ તો વાતાવરણ તો આમ દેખાવમાં મસ્ત લાગે છે, પણ ગરમી લૂ છે ને એટલી જ વરસે. રાજકોટ ને સૌરાષ્ટ્ર સાઈડ એટલી આ ટાઈમે છે ને આમ થોડી ઠંડક વંડક થઈ જાય, પણ અહીંયા ગરમીનો પારો છેક સુધી રહે, કારણ કે સિમેન્ટનું કોન્ક્રીટ જંગલ છે આપણું આ, એટલે એકચ્યુઅલી બિલ્ડિંગમાંથી જ ગરમ ગરમ એ હવા આવતી હોય છે. એકવાર હું ટેરેસ પર ગયો હતો ને તો મેં એવું જોયું હતું કે ગરમ હવા બિલ્ડિંગમાંથી આવતી હતી આવી રીતે, એટલે એ આખા દિવસનું ગરમ તપેલું હોય ને એટલે સાંજે પછી બધી વરાળો બહાર કાઢે. તો સારું, ચલો હવે આપણે બહાર પધારીએ છે. હોને તો મળીએ થોડી વારમાં. તો એટલે આજે 10,000 સ્ટેપ્સ ચાલી છે જેટલી બી બ્રાન્ચીસ છે, જેટલી બી ઓફિસિસ છે ને એમાંથી એવી રીતના કંપની તરફથી એવી રીતના છે કે જેટલા તમે સ્ટેપ્સ ચાલશો ને એક સ્ટેપ ઉપર 1 રૂપિયો એ ચેરિટીમાં જશે. અને કોને અપાશે? અનાથ આશ્રમની જે છોકરીઓ છે, છોકરાઓ છે, એ લોકોના ભણતર માટે પર સ્ટેપ પર રૂપી તરીકે અપાશે. તો બધા મેક્સિમમ અમે ટ્રાય કરીએ છીએ કે બને એટલા સ્ટેપ્સ ચાલીએ, જેથી કરીને જેટલું ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી આપણાથી જેટલું દાન અપાય એટલું. સો દેટ્સ વોટ ધ પ્રેક્ટિસિસ. તો આનાથી 2 ફાયદા થાય, એક તો આપણી હેલ્થ પણ સારી રહે ચાલવાથી, બ્લડ સર્ક્યુલેશન વધે અને ભવિષ્યમાં ક્યારે પણ આપણને ટ્રાન્સપ્લાન્ટ ના કરવું પડે, એટલે બહુ જ સારું. એટલે ચાલવાથી કોઈ પણ મશીન હોય કે માણસ હોય, તમે બંધ થઈ જાય ને એટલે એમાં જંક લાગી જાય, અને ચાલવું ફરીથી ચાલુ કરવું ને એ બહુ અઘરું પડે. લોકોને મોટી ઉંમરે ચાલવામાં બહુ બધા પ્રોબ્લેમ થતા હોય છે, તો ચાલવું બહુ જ સારું છે. અને ચાલવાથી ફાયદો પણ થાય. અને સી આ તમે આ હિસ્ટ્રીનું દિલ્હીનું છે, 10,461 કિલોમીટર સ્ટેપ્સ ચાલી છે, એટલે આજના દિવસના 10,461 રૂપિયા એ ચેરિટીમાં જશે. એવી રીતના ઘણા ટાઈમથી આ કરે છે. અને અમારો પ્લાન ક્યારનો એવી રીતના હતો કે અમે બહુ જ દૂર જઈએ અને 20-25 હજાર જેટલા સ્ટેપ્સ ચાલીએ, પણ એ હમણાંથી મેળ જ નથી પડતો. પણ ડેફિનેટલી આ તારીખ પતે નહીં પહેલાં કરવું જ છે, અને ઘણા ટાઈમથી આ ચાલે ને 20 તારીખ સુધી જ ચાલી. કઈ તારીખ થઈ? 17 ત્રણ જ દિવસ બાકી છે. પણ કંઈ વાંધો નહીં, જેટલું પણ થાય એટલું બેસ્ટ કે ચેરિટીમાં જાય અને જેમને જરૂર છે એમને રૂપિયા મળે. એમ ઉપરવાળો અમને જ્યારે બી ફાઇનાન્શિયલી સ્ટ્રોંગ કરશે ત્યારે અમે પણ આવી રીતના મસ્ત રીતે બધાને હેલ્પ કરીશું, એવી તહે દિલથી સખત ઈચ્છા છે. અને જો તમે દિલથી કોઈનું સારું ઈચ્છો ને તો ઉપરવાળો ડેફિનેટલી તમને હેલ્પ કરે જ, અને એ વસ્તુમાં હું બહુ જ માનું છું. અને આ વસ્તુ કર્મ ઉપર હોય જ છે, કર્મ સારા કરો તો એમનું ફળ તમને સારું મળે જ. એમ તો બહુ જ સારું કરે કે દીપા આવી રીતના ચાલે છે અને એટલા બધા ઘણા સ્ટેપ્સ ભેગા થયા છે, તો ગુડ. અને બીજી એક વસ્તુ એવી છે કે આપણે એવું માનીએ છીએ કે તેલ નાખવાથી એમ થાય કે વાળ વધે અને બહુ જ સારું રહે. એકચ્યુઅલી તેલ નાખવાથી ખાલી આપણું મસાજ થતી હોય સ્કાલ્પમાં, પણ તેલ નાખવાથી બીજું એક વસ્તુ એવી થાય કે જો તમે 2-3 દિવસ તેલ ના નાખો ને તો તમારા માથામાં નેચરલ ઓઇલ એ બહાર આવતું હોય છે. અને અને જો તમે પાછું બીજું તેલ નાખો
તો એ જે છિદ્રો હોય ને એને બ્લોક કરી નાખે છે, એટલે વધારે વાળ આવવામાં એ પ્રોબ્લેમ થાય અને તમારું વાળ વધારે વધારે ખરે એવું થાય એમ. અને નેચરલી બધા સાયન્ટિફિક રીતે લોકો એવું કહે છે કે તેલ નહીં નાખવું જોઈએ, એટલે શું કે તમારા જે સ્કિન છે એ તમારું પ્રોપર ડ્રાય રહે અને તમારું વાળ સારી રીતે ઉગી શકે એમ આવું છે. એટલે સાયન્ટિફિક રીતે આવું છે, તમારું શું માનવું છે એ ચોક્કસ કહેજો. હા આવું છે, એટલા વર્ષોમાં પહેલી વાર મેં એવું સાંભળ્યું કે તેલ નહીં નાખવું જોઈએ એમ. સાયન્ટિફિક તો આમ થથડાઓ હોય સ્કૂલમાં જતા, આમ બે પોની વાળીને ત્યાં તો કમ્પલસરી તેલ જ હોય, એટલે ગમે તેટલી ગરમી હોય કમ્પલસરી તેલ નાખીને જ જવાનું હોય, એટલે રોજ આમ તેલ તો આમ અઠવાડિયા સુધી આમ બે પોનીમાં. એટલે બધાને એમ થાય કે જલ્દી સ્કૂલ પતે કોલેજમાં આવીએ ને તેલ વેલ બધું બંધ કરીએ. એનીવેઝ ચલો, તો હવે આજ અત્યારે વાગ્યા છે 10:15, તો આજનો બ્લોગ અહીંયા જ આપણે એન્ડ કરીએ છીએ. તો જો તમને બ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. તમે ભરી ભરીને કમેન્ટ કરો, અમને વાંચવામાં બહુ જ આનંદ આવે છે, તો પ્લીઝ કમેન્ટ કરો તમે. તો અને નવા વિઝિટર હો તો સબસ્ક્રાઈબ કરો, ફ્રી જ છે, કોઈ ચાર્જ નથી. તો ચાર્જ સબસ્ક્રાઈબ કરવામાં શું વાંધો છે એમ. જે બી નવા વિડીયોઝ આવશે એનું નોટિફિકેશન તમને મળશે, અને એટલા બધા વિડીયોઝ અપલોડ નથી કરતો કે તમે કંટાળી જાઓ ને તમે એ નોટિફિકેશન ઓફ કરી દો, રાઈટ? એક દિવસમાં એક જ બ્લોગ આવે છે તો તમે આ સહન કરી જ શકાય એમ નહીં. તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં. તો મળી આવતો બધા, આપણા બ્લોગ્સ કઈ સહન નથી કરતા એટલે હા બસ બ્લોગ્સ ના બધાને ગમે છે નહીં, એટલે ઘણા લોકો નથી કરતા સબસ્ક્રાઈબ, ખાલી વિડીયો જોઈ જતા રહે છે એટલા માટે. એટલે એ લોકોને કહું છું, જે લોકોએ કરેલું છે એમને નથી કહેતો, એમના માટે થેન્ક યુ વેરી મચ, તહે દિલથી આભાર માનું છું એમનો, એમ કે એ આપણને ગણે છે અને ગમે છે એમને બ્લોગ્સ એટલા માટે. તો ચલો, તો મળી આવતા વ્લોગમાં. ટિલ ધેન હેવ અ નાઇસ ટાઈમ, બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.